ધોરણ 3 વિષય પર્યાવરણ પાઠ 19 આપણા સાથી તો ચોપડીમાં પાના નંબર 134 પરના પ્રશ્નોના જવાબ છે. કોણ શું ખાય છે જુદા જુદા રંગની લાઈન દોરીને જોડો. તો તમને જોડેલા હું ફોટો પાડી મૂકું છું, એમાં જોડેલા છે પણ તમારે જુદી જુદી રંગની લાઈન લેવાની છે, કલર લેવાના છે અને લીટીઓ હોય એટલે ખબર પડે કે કોણ શું ખાય છે. તો દાખલા તરીકે જો ગરુડ છે એ મચ્છર ખાય છે, સાપ છે એ ઉંદરને ખાય છે, બકરી છે ઘાસ ખાય છે અને ચકલી રોટલી ને શાકભાજી ખાય છે. એવી રીતે તમને એને માનવી શું ખાય તો રોટલી અને શાકભાજી ખાય. તો એવી રીતે હવે નીચે પ્રાણીઓના નામ લખ્યા છે. તમે અડ્યા નથી પણ અડી શકો છો, તમે અડી શકવાના નથી. તો જો તમે અડક્યા છો કૂતરો તમે અડી શક્યા છો, કૂતરો બિલાડી ગાય અને બકરી તમે અડી શક્યા નથી પણ અડી શકો છો સસલું હાથી ઘોડો અને ઊંટ. તમે નથી અડી શકતા કેવા છે, વાઘ મગર સાપ અને વીંછી. તો હવે આપણે વિકલ્પો છે, તો વિકલ્પોમાં જુઓ એક નીચેનામાંથી ઘરની અંદર રહેનારું પ્રાણી કયું છે, ઉંદર. પેટ વડે સરકીને ચાલનારું પ્રાણી કયું છે, સાપ. કયા પ્રાણી વાળમાંથી ઊન મળે છે, ઘેટું. કયા પક્ષીના ઈંડા ખોરાક તરીકે વપરાય છે, મરઘી. નીચેનામાંથી કયા પ્રાણીને તમે અડકી શકતા નથી, સિંહ. વર્ગખંડમાં પંખીને પંખાથી ઈજા થઈ ત્યારે તેના માટે પાણી કોણ લાવ્યું, નવજોત અને હરજન. સાતમું, ગાયના રહેઠાણને શું કહેવાય, તો ગાયના રહેઠાણને શું કહેવાય, કોડ, ગમાણ. નીચેના પૈકી પ્રાણી દ્વારા મળતી પેદાશ કઈ છે, તો કહો, મધ. સાપનો મુખ્ય ખોરાક શું છે, તો સાપનો મુખ્ય ખોરાક છે ઉંદર, કહો. મિનીનું ગાયનું નામ શું હતું, મિનીની ગાયનું નામ ગંગા હતું. હવે આપણે ખાલી જગ્યા છે, શું છે હવે ખાલી જગ્યા, ખાલી જગ્યાના કૂવા મકાન કે દીવાલની બકોલમાં માળો બાંધીને રહે છે, કોણ, કબૂતર. ઘોડાનું રહેઠાણ ખાલી જગ્યા, તબેલો. ગાયના બચ્ચાને ખાલી જગ્યા કહેવાય, વાછરડું. પક્ષીઓ ખાલી જગ્યા ચણે છે, ચણ. રાણીના બગીચામાંથી ખાલી જગ્યા કેરી ખાઈ ગયા, પક્ષીઓ. હવે છે ખરા ખોટા, કૂતરો આપણા ઘરની ચોકી કરે છે, ખરું. ગાય ભેંસ ખોરાકમાં ઘાસ પૂળા ખાય છે, ખરું. બળદ સવારી માટે ઉપયોગી છે, ખોટું. બિલાડી આપણા ઘરનો રહેતું પ્રાણી છે, ખરું. ગરોળી ખોરાક રોટી ખાય છે, ખોટું. સાપ વાડામાં રહેનાર પ્રાણી છે, ખોટું. મચ્છર કરતાં માખી નાની હોય છે, ખોટું. સ્કૂટર અડવાથી ગંગા ગાયને પગમાં ઈજા થઈ, સાચું. તો જો આ તમને ફોટો પાડી વિડીયો મોકલું છું તો તમારે નોટમાં સારા અક્ષર લખવાનું છે અને મોઢે પણ